આની પહેલાના વિડીયોમાં આપણે પ્રિન્સેસ એન્ડ ધ પી એ સ્ટોરી જોઈ હતી. આજે આપણે ધ નોથી મંકી એ સ્ટોરી જોઈશું. આ વિડીયોના અંત સુધીમાં તમે 25 શબ્દો ઇંગ્લિશમાં કેવી રીતે બોલવાના અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ શીખી જશો. ઓકે, વન્સ ધ ક્વીન વેન્ટ ટુ અ પોન્ડ ફોર અ સ્વિમ. ક્વીન, ક્વીન એટલે કે રાણી, અને પોન્ડ એટલે તળાવ, અને વેન્ટ, વેન્ટ એ ગોનું ભૂતકાળનું ફોર્મ છે. ગો એટલે જવું, અને વેન્ટ એટલે ગયો, ગઈ. ઓકે, વન્સ ધ ક્વીન વેન્ટ ટુ અ પોન્ડ ફોર અ સ્વિમ. એક વખત એક રાણી તળાવમાં તરવા માટે જાય ગઈ હતી. ઓકે, તળાવમાં તરવા માટે ગઈ હતી. સી લેફ્ટ હર પર્લ નેકલેસ વિથ હર મેઇડ. ઓકે, સી લેફ્ટ હર પર્લ નેકલેસ વિથ હર મેઇડ. મેઇડ એટલે કામવાળી. તેણીએ શું કર્યું? તેનું પર્લ નેકલેસ જે છે, પર્લ એટલે કે મોતીનો જે હાર હતો, એ એની કામવાળીને આપે છે. ધ નેકલેસ વોઝ વેરી સ્પેશિયલ ટુ ધ ક્વીન. નેકલેસ જે છે ને, એટલે ગળાનો જે હાર છે, એ રાણી માટે બહુ જ કિંમતી હતો. ઓકે, ધ પ્રેશિયસ પર્લ વેર વેરી એક્સપેન્સિવ ટુ. ધ પ્રેશિયસ એટલે કિંમતી, કિંમતી પર્લ, પર્લ એટલે કે મોતી. મોતી જે છે એ પણ કેવા હતા? મોંઘા. એક્સપેન્સિવ એટલે મોંઘા હતા. ઓકે, સૂન ધ મેઇડ ફેલ અસ્લીપ. અ મંકી જમ્પ ડાઉન ફ્રોમ અ ટ્રી એન્ડ સ્ટોલ અ પર્લ નેકલેસ. સૂન ધ મેઇડ, ધ મેઇડ એટલે કે જે કામવાળી છે, ફેલ અસ્લીપ. ફેલ અસ્લીપ એટલે ઊંઘી જાય છે. જે કામવાળી છે, જે સૂઈ જાય છે, એ ટાઈમે શું કરે છે? મંકી જમ્પ ડાઉન. જમ્પ ડાઉન એટલે કે કૂદકો મારીને નીચે પડે છે. ઓકે, કૂદકો મારે ને, મંકી શું કરે? કૂદકો મારતા, વાંદરાઓ કૂદકા મારતા હોય તો કૂદકો મારીને ઝાડ પરથી એ નીચે આવે છે. એન્ડ સ્ટોલ ધ પર્લ નેકલેસ. સ્ટોલ એટલે ચોરી કરી લેવું. એ શું કરે છે? ચોરી કરી લે છે. જે હાર છે એની ચોરી કરી લીધી એણે. ઓકે, વાંદરાએ શું કર્યું? વાંદરાએ જે રાણીનો કિંમતી હાર હતો, અહીં જુઓ, જે રાણીનો આ જે કિંમતી હાર છે, એ આ વાંદરાએ ચોરી કરી લીધો. વેન ધ મેઇડ વોક અપ, જ્યારે ઉઠે છે, સી કુડ નોટ ફાઇન્ડ ધ નેકલેસ. વેન ધ મેઇડ, જ્યારે જે કામવાળી છે એ ઉઠે છે, ઉઠીને શું જુએ છે? તો ત્યાં એ જે નેકલેસ હતું, એ જે ગળાનો હાર હતો, એ ત્યાં મળતો નથી. ફાઇન એટલે મળવો, એ ત્યાં મળતો નથી. સી ડીડ નોટ નો વોટ ટુ ડુ. એની, તેણીને એ ખબર ન હતી કે હવે શું કરવું. ઓકે, ધ ગાર્ડ્સ રિયલાઇઝ દેટ ધ મંકીઝ માઇટ હેવ સ્ટોલન ઇટ. હવે જે સૈનિકો હતા, આ જે સૈનિકો છે, એ સમજી ગયા કે આ કામ કોનું હોવું જોઈએ? વાંદરાઓનું. ઓકે, એમને એ રિયલાઇઝ થયું. રિયલાઇઝ થવું એટલે અહેસાસ થવો. અહેસાસ થઈ ગયો કે આ કામ કોણે કર્યું હશે? વાંદરાઓએ કર્યું હશે. દે હેવ એન આઈડિયા, એમને એક વિચાર આવ્યો. શું વિચાર આવે છે? ધ ચીફ ઓફ ધ ગાર્ડ્સ હંગ બ્રાઇટ કલર ગ્લાસ બીડ્સ ઓન ધ બુશીસ. હવે શું કરે છે? આ જે ચીફ ઓફ ધ ગાર્ડ છે, એ શું કરે છે? બધા જ જે બુશીસ, બુશીસ એટલે નાના નાના જે ઝાડ હોય છે, નાના નાના છોડ છે, એની ઉપર એ શું કરે છે? બીડ્સ, બીડ્સ એટલે મોતી, એકદમ ચમકતા, બ્રાઇટ કલર એટલે એકદમ ચમકતા કલરના જે કાચના મોતી હોય છે, એ એના ઉપર ચોંટાડી દે છે, લટકાવી દે છે. હંગ કરવું એટલે લટકાવવું. ધ મંકીઝ ટુક ધ બીડ્સ એન્ડ વોર ધેમ. મંકી શું કરે છે? એ બીડ્સ લે છે અને એને પહેરી લે છે. બટ વન મંકી વોર અ પર્લ નેકલેસ. બીજા બધા પાસે કેવા કેવા નેકલેસ હોય છે? એટલે એ જે છે ને, મોતી, મોતીના જે છે ને, મોતી શું કરે છે? એ લોકો, મંકીઝ બધા મોતી પહેરી લે છે, બરાબર. પણ એક જ મંકી એવું છે કે જેની પાસે
કાચના મોતીની માળા નહીં, પણ કેવા મોતીની માળા છે, મોતીની માળા છે. ઓકે, કાચના મોતીની નહીં પણ મોતીની, સાચા મોતીની માળા છે. ઓકે, તો એ પહેરે છે, એના એક જ મંકીના ગળામાં પહેરેલી જોવા મળી હતી. ઓકે, ધ ગાર્ડ્સ કોચ ધ મંકી. ગાર્ડ્સને શું થઈ ગયું, હવે એ મંકી પકડાઈ, ગાર્ડ્સના હાથમાં એ મંકી આવી ગયો કે જેની પાસે મોતીની માળા હતી. એન્ડ ધ ગાર્ડ્સ કોચ ધ મંકી, ગાર્ડ શું કરે છે, એને પકડી લે છે મંકીને. એન્ડ રિટર્ન ધ નેકલેસ ટુ ધ ક્વીન, અને ગાર્ડ શું કરે છે એની પાસેથી એ જે મોતીની માળા છે એ લઈ લે છે અને રાણીને પાછી આપી દે છે. ધ ક્વીન રિવોર્ડેડ ધ ચીફ વિથ અ બેગ ફૂલ ઓફ ગોલ્ડ કોઈન્સ. ધ ક્વીન એટલે રાણી શું કરે છે, રિવોર્ડ એટલે ઇનામ આપવો, રિવોર્ડ કરવો એટલે ઇનામ આપવું, અને રિવોર્ડેડ એટલે ઇનામ આપ્યું. ઓકે, ચીફ હતો જે ગાર્ડનો, એને શું કરે છે, બેગ ફૂલ ઓફ ગોલ્ડ કોઈન એટલે કે સોનાના સિક્કાથી ભરેલી એક થેલી એટલે કે એક બેગ એને આપે છે ઇનામ તરીકે. ઓકે, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે ડુ નોટ બી ગ્રીડી, બહુ જ લાલચું બનવું જોઈએ નહીં. આ મંકીઝ લાલચું બની ગયા, ને એ મંકી જે પેલું મંકી પાસે ઓલરેડી માળા તો હતી તો પણ એ પેલી માળા લેવા માટે નીચે આવે છે અને એટલા માટે એ પકડાઈ જાય છે. એટલે ક્યારેય પણ લાલચું બનવું જોઈએ નહીં, ડોન્ટ બી ગ્રીડી, લાલચું બનવું જોઈએ નહીં. ઓકે, હવે જોવો આ વિડીયોની અંદરથી આપણે ક્વીન એટલે કે રાણી, પોન્ડ એટલે તળાવ, પછી મેઇડ એટલે કે કામવાળી, પછી પ્રેશિયસ એટલે તો કિંમતી, કોઈને કિંમતી એવું કહેવું હોય કે આ એકદમ કિંમતી છે તો શું કહી શકીએ આપણે, ઇટ ઇઝ વેરી પ્રેશિયસ. પર્લ એટલે કે મોતી, પછી એક્સપેન્સિવ એટલે મોંઘું, કંઈક વસ્તુ તમને મોંઘી લાગી હોય તો તમે એમ કહી શકો છો, ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ, આઈ કેન નોટ બાય ઇટ. ઓકે, પછી જમ્પ ડાઉન એટલે નીચે ઉતરવું, કોઈ ઉપર ચડ્યું હોય અને નીચે ઉતરતું ના હોય તો તમે એમ કહી શકો કોઈ બાળકને, પ્લીઝ જમ્પ ફ્રોમ હિયર. ઓકે, સ્ટોલ એટલે ચોરી કરવી, ફાઇન્ડ એટલે મળવું, પછી રિયલાઇઝ એટલે અહેસાસ થવો, પછી શું છે, બ્રાઇટ એટલે ચમકીલું. ઓકે, ચમકતું હોય તો બ્રાઇટ કહેવાય. પછી બીટ્સ એટલે શું, મોતી. ઓકે, વોર એટલે પહેર્યું, કોચ એટલે પકડી લેવું, પછી રિટર્ન એટલે કે પાછા ફરવું, ગાર્ડ એટલે સૈનિકો. ઓકે, રિવોર્ડેડ એટલે કે ઇનામ આપવું, અને કોઈન્સ એટલે સિક્કા, અને ગ્રીડી એટલે લાલચું, કોઈ બહુ જ ગ્રીડી હોય, લાલચું હોય તો તમે એમ કહી શકો કે ડોન્ટ બી ગ્રીડી, ઇટ ઇઝ નોટ ગુડ ફોર યુ. ઓકે, લાલચું બનવું સારું નથી, એ તારા માટે સારું નથી. હવે તમે જોયું ને આ વિડીયોની અંદર આપણે કેટલા 25 વર્ડ શીખી ગયા, ખરું ને? હવે નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે બીજા 25 શબ્દો નવા શીખીશું. ઓકે, અને આટલું જ જોયા પછી તમારે અટકી જવાનું નથી. આ જે બધા જ છે વર્ડ્સ છે એનું એક લિસ્ટ બનાવો, અને એ લિસ્ટમાંથી કોઈ પણ 5 વાક્ય, ઓકે, કોઈ પણ 5 વાક્ય તમારે આના ઉપરથી બનાવવાના છે, અને નીચે કમેન્ટમાં જરૂરથી લખજો. ઓકે, તો જેનાથી આપણને નવા નવા સેન્ટેન્સીસ શીખવા મળશે. ઓકે, બધાને જ કહું છું જે પણ વિડીયો જોઈ રહ્યું છે, તમારે જરૂરથી આમાંથી સેન્ટેન્સ બનાવીને કમેન્ટ કરજો જ. ઓકે, તો બીજાને પણ હેલ્પ થશે, નવા સેન્ટેન્સીસ જાણવા મળશે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.